સ્વાધ્યાય 2.2 માં નેક્સ્ટ ક્વેશ્ચન થી કન્ટિન્યુ કરીએ. તો ચોથો પ્રશ્ન છે, રકમ છે, બે સંખ્યાઓનો સરવાળો 95 છે, એક સંખ્યા બીજી કરતા 15 વધારે છે, તો તે સંખ્યા શું? તો આપણે સરવાળો 95 છે તેનો ઉપયોગ નહીં કરીશું, પહેલા જ્યારે કમ્પેરિઝન સરખામણી કરી હોય તે વસ્તુથી કામ કરીશું. તો આમાં નાની કઈ છે તે શોધવાની. એક સંખ્યા બીજી કરતા 15 વધારે, મતલબ કે પહેલી સંખ્યા જે છે એક સંખ્યા તે બીજી સંખ્યા તેના કરતા 15 વધારે. તો પહેલી મોટી છે, બીજી જે છે તે નાની છે. તો આપણે હંમેશા જે નાનું હશે તેના માટે ધારીશું. તો આપણે નાની સંખ્યા માટે એક્સ ધારી લઈએ. તો ધારો કે બીજી સંખ્યા એક્સ છે, માટે પહેલી સંખ્યા શું બનશે? 15 વધારે છે બીજી કરતા, વધુ એટલે ઉમેરવાનું, તો 15 છે થશે, બરાબર. ચાલો પહેલી બીજી સંખ્યા તો ધારી લીધી આપણે આ રીતે. હવે કીધું છે કે સરવાળો 95, તો તે લખી કે બંનેનો સરવાળો 95 છે. તો માટે આપણે સમીકરણ બનાવીએ, પહેલી સંખ્યા બીજી સંખ્યા સરવાળો 95, બરાબર. પહેલી સંખ્યા 15 છે, પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા 95 જવાબ આવશે. અને હવે સાદું રૂપ આપ્યું, એક્સ એક્સ સજાતીય પદ છે એનો સરવાળો થશે, તો એક્સ વત્તા એક્સ 2x વત્તા 15 બે થાય, એમાં આપણે કઈ નહીં કરી શકીએ, સંખ્યા એક જ છે. હવે સંખ્યાને બધી સંખ્યાને જમણી બાજુ લઈ જવાની, ડાબી બાજુ એક્સ રાખવાની, આ રીતનું ભાગલા પાડવાનું. સંખ્યા જમણી બાજુ મતલબ કે સંખ્યા અને એક્સ છૂટા કરી દેવાના અલગ અલગ તરફ. તો 2x તો અહીંયા જ રહેશે, 95 પણ પોતાની જગ્યા પર. આ 15 સામે જશે તો ઋણ 15 થઈ જશે, ચિહ્ન બદલાશે, એની જગ્યા બદલો તેનું ચિહ્ન બદલવાનું. તો 2x બરાબર 95 માંથી 15 બાદ કરો તો 80. હવે બગડો ગુણાકારમાં છે, 2 ને સામે લઈ જાઓ તે ભાગાકારમાં આવશે, તો 80/2 અને ઉડાડીએ તો x આવશે 40. તો આપણને એક્સ મળ્યો. આપણે એક્સ નથી શોધવાનું, આપણે તો પહેલી બીજી બંને સંખ્યા શોધવાની છે. તો હવે ગણતરીમાં બતાવો પહેલી સંખ્યા શું ધારી હતી તે. તો પહેલી સંખ્યા આપણે ધારી હતી એક્સ વત્તા 15, એમાં એક્સ ના જગ્યાએ જે જવાબ લાવ્યા તે મૂકી દો. તો એક્સ ના જગ્યા પર 40 વત્તા 15, તો જવાબ આવશે 55. તો આપણી પહેલી સંખ્યા છે 55. બીજી સંખ્યા તે ધારે શું છે? એ તો એક્સ જ ધારેલું છે, એક્સ એટલે કે 40. તો ક્રોસ ચેક કરવા માટે સરવાળો 95 થવો જોઈએ, તે ચેક કરી શકો. તો આ બેનો સરવાળો 95 થશે જ. બીજું ક્રોસ ચેક શું કરી શકો કે એક સંખ્યા બીજા કરતા 15 વધારે છે, તો 40 માં 15 ઉમેરો તો 55 આવશે જ. તો આ રીતના પણ ક્રોસ ચેક કરી શકશો. તમારી પાસે જવાબ જે આવશે તેને ક્રોસ ચેક કરવાની ટ્રીક પણ હોવી જોઈએ, તો ચેક કરી શકો. પરીક્ષામાં ચેક કરવા બધું બેસવાનું નહીં, સમય બગડશે, પ્રેક્ટિસ વખતે કરી શકું છું. ચલો નેક્સ્ટ 5મો ક્વેશ્ચન, બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 છે, તફાવત 18 છે, તો તે સંખ્યા શોધો. હવે જ્યારે પણ ગુણોત્તર આપ્યો હોય ત્યારે ગુણોત્તર પરથી કામ શરૂ કરવાનું. તો ગુણોત્તર આપણો છે 5:3. તો આપણે પહેલી સંખ્યાને 5, બીજી સંખ્યાને 3 આવું નથી સમજવાનું, બરાબર. આવું નથી સમજવાનું. જો આ બેનો જો હું બાદબાકી કરવા જાઉં તો એ તો 18 નહીં આવશે. આપણને કીધું છે કે સંખ્યા આ છે અને તફાવત 18 છે. તો જો હું પહેલી સંખ્યાને 5 સમજી લઉં, બીજીને 3 સમજી લઉં ને આનો તફાવત એટલે કે બાદબાકી કરું તો 18 નથી આવવાનું. મતલબ કે મારી સંખ્યા જે છે તેનો ભાગાકારનો જવાબ આટલો આવશે, મતલબ આવો થશે. 5:3 નો મતલબ શું થશે કે બે સંખ્યાઓનો ભાગાકાર કરીશ તો એ બે સંખ્યાઓનો ભાગાકાર આ રીતના 5/3 આવો જવાબ આવશે, જેમનો મતલબ આવો થશે. તો આની સાથે કંઈક તો ગુણાયું હશે જે ઉડી ગયું હશે, બરાબર ને. 5 સાથે માની લેવો કે કંઈક ગુણાયું હશે 7, અને 3 સાથે પણ કંઈક ગુણાયું હશે 7 જે ઉડી ગયું છે અને આ જવાબ બચ્યો છે. તો આ શું ગુણાયેલું છે તે આપણને ખબર નથી ગુણોત્તર,
તો આપણે એક્સ એક્સ સમજી લેવાનું, એટલે કે પહેલી સંખ્યા 5x છે, બીજી 3x છે, હંમેશા આવું સમજવાનું જેમ વારામાં. તો આપણે ધારી લઈએ, ધારો કે પહેલી સંખ્યા 5x અને બીજી સંખ્યા 3x છે. ચલો આ ધારી લઈએ. હવે તફાવત, તફાવત એટલે કે બાદબાકી. તો આપણા બાદબાકીનો જવાબ જુઓ તો ધન છે. તો ધન જવાબ ક્યારે આવે? જ્યારે મોટામાંથી નાનું બાદ કરીએ. તો પહેલા લખીએ તેમનો તફાવત 18 છે. તો 18 બાદબાકી બતાવવા માટે મોટામાંથી નાનો બાદ કરો. બાદ બરાબર 18. જવાબ ધન છે એટલે મોટામાંથી નાનું બાદ કરીશું. જો જવાબ ઋણ આપ્યો હોય તો નાનામાંથી મોટું બાદ કરવાનું. જવાબ કેવો આપ્યો છે તેને બધું ધ્યાન રાખીને ગણતરી કરતા રહેવાનું. હવે તો સિમ્પલ છે, 5 માંથી 3 જશે એટલે 2x બરાબર 18. આપણે x શોધવાનો છે તો પેલો 2 લઈ જાઓ સામે, તે ભાગાકારમાં 2 9 18, તો x આવી ગયો 9. આ x આવ્યું, આપણી સંખ્યા નક્કી આવી. આપણી સંખ્યા તો આ છે, તો આપણે આમાં x ની કિંમત મૂકીને સંખ્યા શોધીશું. તો જે પહેલી સંખ્યા ધારી છે તેને લખો. પહેલી સંખ્યા છે 5x, એમાં 5 રહેશે, x ના જગ્યા પર 9 લખો, એ બની ગઈ 45. બરાબર, પહેલી સંખ્યા છે 5x, આપણે જે ધાર્યું છે તેમાં 5, x ના જગ્યા પર કૌંસમાં લખો 9. 5 9 45. ચલો તો પહેલી સંખ્યા તો મળી ગઈ. હવે બીજી સંખ્યા, બીજી સંખ્યા છે 3x. 3, x ના જગ્યા પર 9, 3 9 27, તો આપણી બીજી સંખ્યા પણ આવી ગયું. હવે તમારે જવાબ સાચો કે ખોટો ચેક કરવા માટે આ બેનો તફાવત કરો. તફાવત એટલે કે બાદબાકી. તો 45 માંથી 27 બાદ કરીશું, 18 જ આવશે, એટલે સાચો છે. અને ગુણોત્તર ચેક કરવો હોય તો ગુણોત્તર માટે પણ આપણે ચેક, ગુણોત્તર એટલે મેં પહેલા જ કીધું ભાગાકાર. તો આ રીતના ભાગાકાર કરીને પણ ચેક કરી શકો. તો આનો ભાગ પાડો 9 5 વાર 45, આના ભાગ પાડો 9 3 વાર 27. તો આ 9 9 ઉડી ગયો છે એટલે આપણો ગુણોત્તર 5:3 બચે છે. તો ગુણોત્તરનો મતલબ પહેલું 5 બીજું 3 એવું નહીં લેવાનું, એની સાથે હંમેશા કંઈક ધારવાનું, ગુણેલું કંઈક ગુણી દેવાનું, પછી દાખલો ગણવાની શરૂઆત કરશો તો તમને જવાબ મળી જશે. આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન. હવે છઠ્ઠા પ્રશ્નમાં 3 ક્રમિક સંખ્યાનો સરવાળો 51 છે, આટલું જ આપ્યું છે. હું લખી લઉં છું, 3 ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો 51. તો આપણે પૂર્ણાંકો શોધવાના છે. તો સવાલ એ થાય પહેલા તો કે ક્રમિકનો મતલબ શું તે સમજો, પછી પૂર્ણાંક વાળું ને ક્રમ બધું જોઈએ. તો ક્રમિક એટલે કે એક પછી એક સ્ટેપમાં આવે સરખા તફાવતથી તેને ક્રમિક કહેવાય. જેમ કે હું એકી સંખ્યા અત્યારે પ્રાકૃતિક સંખ્યા લખું તો 1 2 3 4 5, આ બધી પ્રાકૃતિક સંખ્યા ક્રમમાં છે. 1 માં 1 ઉમેરો 2, 2 માં 1 ઉમેરો 3, 3 માં 1 ઉમેરો 4, 4 માં 1 ઉમેરો 5. તો સરખા સરખા તફાવત, સરખું સરખું ઉમેરાય છે બધા, એટલે આને ક્રમિક કહેવાય. પણ જો હું 1 પછી 3 લખું, પછી 4 લખું, 1 3 4 5, તો આમાં 2 ઉમેરાયો ને અહીંયા 1 ઉમેરાયો, 2 ઉમેરીએ તો 3 બને ને 3 માં 1 ઉમેરીએ તો 4 બને, 4 માં 1 ઉમેરીએ તો 5. તો આ ક્રમિક નહીં કહેવાય, કેમ કે શરૂઆતમાં ફરક બદલાઈ ગયો છે, 2 નો છે ને પછી 1 1 નો છે. ક્રમિક મતલબ દર વખતે સરખું જ હોય. જેમ કે 2 કી સંખ્યા લઈએ તો બધામાં 2 2 નો ફરક છે, તો આ પણ ક્રમિક કહેવાય. 5 નો ઘડિયો લઈ લો, 5 10 15 20, તો આ પણ ક્રમિક કહેવાશે, સરખું સરખો ફરક છે. તો આપણે ક્રમિક સંખ્યા આવી ધારવાની છે. પૂર્ણાંકો, પૂર્ણાંકોમાં આવશે ધન ઋણ બધું જ. બરાબર, 3 ક્રમિક પૂર્ણાંકોની વાત કરીએ તો પૂર્ણાંકમાં આવશે ધન ઋણ બધું, ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક બધું જ આવશે. તો આપણે અત્યારે ધન જ સંખ્યા ધારીશું, ઋણ સંખ્યાને નહીં સમજીશું. તો માની લો કે મારી ક્રમિક સંખ્યા આ જ રીતનું લખું છું, કંઈક વચ્ચેની લઈ લો, 3 4 5 6, આવી 5 જ, ચલો 3 જ લઈએ છીએ આપણે સમજવા માટે.
ચાર લખી ત્રણ સમૂહ છે. હવે આ ક્રમિક સંખ્યામાં ફરક કેટલાનો છે? એક એક નો, એક એક નો ફરક છે બધામાં. એક ઉમેરે તો ચાર, એક ઉમેરે તો પાંચ, એક ઉમેરે તો છ. તો માની લો કે આને હું એક્સ કહી દઉં પહેલી સંખ્યા, કેમ કે મને ખબર નથી ને કઈ સંખ્યા હશે ક્રમિક. સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? શરૂઆત તો એક થી કરીએ ક્રમિક, પણ આપણે જે આ દાખલો ગણીને 51 સરવાળો લાવવાનો છે તે પહેલી સંખ્યા કઈ હશે તે ખબર નથી. તો આપણે સમજીએ છીએ ખાલી એક ઉદાહરણથી, ત્રણ ચાર પાંચ છ વાર. જો મારી પહેલી સંખ્યાનું એક્સ કહી દઉં તો એના પછીની સંખ્યા કઈ રીતના બને છે? તો એક્સ વત્તા એક થી બને છે, બરાબર. જો આપણે એક્સ માં નહીં લઈએ તો અત્યારે સંખ્યા થી લખી, પહેલી સંખ્યા ત્રણ છે, બીજી સંખ્યા ત્રણ વત્તા એક થી બની છે, એના પછીની સંખ્યા ત્રણ વત્તા બે થી બની છે, એના પછીની સંખ્યા ત્રણ વત્તા ત્રણ થી બની છે. મેં સ્ટાર્ટિંગમાં ત્રણ ફિક્સ રાખ્યું છે, મારી જે શરૂઆતની સંખ્યા છે તે જ રાખ્યું છે. આ જે સંખ્યા જ્યાંથી મેં શરૂઆત કર્યું તે ફિક્સ રાખી કે આ ત્રણ લખીશું. ચાર માટે લખાય ત્રણ વત્તા એક, પાંચ માટે લખાશે ત્રણ વત્તા બે, છ માટે લખાશે ત્રણ વત્તા ત્રણ. તો અહીંયા ત્રણ ત્રણ મેં ફિક્સ રાખ્યું છે કે આપણો ત્રણ ત્રણ નો ફરક છે, ક્લિયર. હવે જો આને હું એક્સ સમજી લઉં, ત્રણ ના જ્યાં પણ ત્રણ છે ત્યાં એક્સ લખું, તો આ મારી પહેલી સંખ્યા, આ મારી બીજી સંખ્યા, આ મારી ત્રીજી સંખ્યા બને. મારે ત્રણ નું જ કામ છે એટલે ત્રણ જ સંખ્યા આપણે જોઈએ છે. તો આપણે જયારે ધારવાનું થશે ક્રમિકમાં ત્યારે હંમેશા દાખલામાં આ જ રીતનું ધારીશું, ત્રણ ક્રમિક સંખ્યાઓ લેવાની છે એટલે. તો આપણો દાખલાની શરૂઆત કરીએ જવાબની. ધારો કે ત્રણ ક્રમિક પૂર્ણાંકો એક્સ અલ્પવિરામ એક્સ વત્તા એક અલ્પવિરામ એક્સ વત્તા બે છે. આ ધારી હવે શું કીધું છે? તેમનો સરવાળો 51 છે, તેમનો સરવાળો 51 છે. તો હવે સરવાળો બતાવો, પહેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા નો સરવાળો 51. આપણે 51 સરવાળો બતાવી દીધો. હવે આમાંથી ચલ વાળા જે છે તેને સાદુરૂપ આપીશું સંખ્યા વાળાને અલગ. તો આ ચલમાં એક્સ 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 ત્રણ જગ્યાએ એક્સ છે, તો આનો સરવાળો થશે ત્રણ એક્સ. સંખ્યામાં આ એકડો અને આ બગડો, તો એક વત્તા બે ત્રણ, બધું ધન જ છે એટલે ચિહ્ન બધા ધન જ આવશે, 51 છે. હવે ત્રણ ને સામે મોકલી તો એ બાદ થશે, ત્રણ એક્સ બરાબર 51 ઓછા ત્રણ. તો ત્રણ એક્સ બરાબર 51 માંથી ત્રણ બાદ કરો 48. આપણે એક્સ શોધવાનું છે તો ત્રણ સામે ભાગાકારમાં મોકલી, 16 તાળે 48, તો એક્સ આવી જશે 16. આપણને એક્સ મળ્યું, સંખ્યા નથી મળી હજી, સંખ્યા માટે તો હજી વાર છે. તો હવે પહેલી બીજી ત્રીજી સંખ્યા શોધી, તો આપણે જે ધારેલું છે તેમાં લખ્યું. પહેલી સંખ્યા શું ધારી હતી તે લખો, એક્સ, તો એ 16 થઈ ગઈ. બીજી સંખ્યા શું ધારી છે, તો એક્સ વત્તા એક છે, એમાં 16 વત્તા એક કરો તો એ 17 આવશે. ત્રીજી સંખ્યા શું ધારી છે, તો એક્સ વત્તા બે છે, એમાં 16 વત્તા બે લખો એટલે 18. તો આ આપણા જવાબ આવી ગયા, ત્રણ ક્રમિક ક્રમમાં જ આવી ગયું, 16 17 અને 18. આ ત્રણે ત્રણ ક્રમમાં છે. સ્ટાર્ટિંગ ક્યાંથી થયું છે? 16 થી. 16 માં એક ઉમેરો 17, 17 માં એક ઉમેરો 18, અને આ ત્રણ નો સરવાળો કરશો તો 51 આવશે જ આવશે. તો આપણને સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું એ ખબર નથી, એટલા માટે આ રીતનું સમજવાનું કે કોઈ પણ એક ઉદાહરણ લઈ લો ત્રણ ક્રમિક સંખ્યાનું, તેને ભાગલા પાડો પહેલી સંખ્યા પ્રમાણે. જો હું આવું જ ઉદાહરણ લેતે સમજાવવા માટે, 8 9 10 આ ત્રણ ક્રમિક સંખ્યા લેતે, તો હું ભાગલાવા પાડતે આને 8 ને 8 જ રાખતે, 9 ને 8 વત્તા 1 લખતે અને 10 ને 8 વત્તા 2. સ્ટાર્ટિંગની સંખ્યા પ્રમાણે ભાગલા પાડો. હવે આને જગ્યાએ એક્સ સમજો તો આ એક્સ, આને એક્સ સમજો તો એક્સ વત્તા 1, આને એક્સ સમજો તો એક્સ વત્તા 2. આપણું ધારવાનું તો બધામાં સેમ જ બનશે. તમારી સ્ટાર્ટિંગ સંખ્યા ભલે ગમે તે, ધારવાનું સેમ થઈ ગયું, એટલે દાખલામાં જવાબ પછી સેમ પદ્ધતિથી આવશે, સાચો હશે તે મળશે. આપણે નેક્સ્ટ એક ઉદાહરણ લઈએ, સોરી દાખલો લઈએ. પ્રશ્ન
સાત. હવે સાતમા પ્રશ્નમાં પણ આવું જ છે કે આઠના ત્રણ ક્રમે ગુણિત નો સરવાળો 888 છે. તો આઠના ગુણિત, તો અહીંયા ક્રમિક શબ્દ તો છે, એક્સ્ટ્રા આવ્યું ગુણિત. ગુણિત નો મતલબ શું થાય? ગુણિત એટલે કે ઘડિયો. ગુણિત નો મતલબ થશે ઘડિયો. તો આપણે આઠ નો ઘડિયો બનાવવાનો છે. તેના કોઈ પણ ત્રણ સંખ્યા લેવાના છે જેનો સરવાળો 888 થાય તે રીતે. તો આઠ નો ઘડિયો લખો, કસેથી પણ લખી શકો તમે, વચ્ચેથી પણ. પણ અત્યારે આ કરી લો, 8 2 16, 3 3 24, 14 32, 8 5 48. બરાબર. તો આ રીતનો આઠ નો ઘડિયો લીધો. તો આઠ નો ઘડિયો છે તો સ્વાભાવિક છે, ફરક તો 8 8 9 જ હશે. એમાં જેટલાનો ઘડિયો હોય તેટલાનો ફરક હોય, 8 8 નો ફરક. તો ફરીથી આપણે લાસ્ટ ટાઈમ જેવું કર્યું તેવું ભાગલા પાડ. સપોઝ હું પહેલા 3 લઉં છું, આ 3 ગુણ. તો પહેલા ને 8 રાખું, આ 16 ને 8 વત્તા 8 લખું, આ 24 ને 8 વત્તા 16 લખીશ. બરાબર. આપણે 8 નો ઘડિયો છે, 8 ફિક્સ રાખવાના છે. પાછળ જે હોય તે પછી એડજસ્ટ કરો. તો આ 16 માટે લખાશે 8 વત્તા 8, 24 માટે લખાશે 8 વત્તા 16. તો 8 જે છે તેની જગ્યાએ હું એક્સ લખી દઉં, તો આ એક્સ, આ બની ગયું એક્સ વત્તા 8, આ બની ગયું એક્સ વત્તા 16. તો મારા ત્રણ ક્રમિક જે મારે ધારવાના છે તે મને મળી ગયા. તો આ રીતના આપણે ધારીશું એક્સ, એક્સ વત્તા 8, એક્સ વત્તા 16. તો આપણે દાખલામાં શરૂઆતમાં લખીએ, ધારો કે 8 ના 3 ક્રમિક ગુણિતો એક્સ, એક્સ વત્તા 8, એક્સ વત્તા 16 છે. હવે તેમનો સરવાળો 888 છે. તેમનો સરવાળો 888 છે. તો સરવાળો બતાવો, પહેલો ગુણિત, બીજો ગુણિત, ત્રીજો ગુણિત નો સરવાળો 888. હવે તો સિમ્પલ, આગળ કર્યું તે જ પ્રમાણેનું કામ છે. ચલ લઈ લો બધા, તો એક્સ 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 એટલે થશે 3x, વત્તા 8 વત્તા 16 થઈ જશે 24. આ 24 સામે બાદ થશે, તો 3x બરાબર 888 માંથી 24 બાદ કરો, તો 3x બરાબર 8 માંથી 4 જશે 4, 8 માંથી 2 જશે 6, અને 8 બેઠો. હવે x શોધવાનું છે, તો આ 3 છે તે છેદમાં મોકલો અને 3 થી ભાગ, 3 2 6, 2 બચ્યા 3 8 24, 2 બચ્યા 3 8 24. તો મારો એક્સ આવી ગયો 288. આ એક્સ મળ્યું. આપણે ગુણિત શોધવાના છે, ત્રણે ત્રણ ગુણિતમાં લખી દઈએ. તો પહેલો ગુણિત શું ધારેલું છે? એક્સ, એ તો 288 જ થશે. બીજો ગુણિત શું ધારેલું છે એમાં? એક્સ વત્તા 8, તો 288 વત્તા 8, 296. અને ત્રીજો ગુણ એમાં પણ આ જ રીતે, એક્સ વત્તા 16, 288 વત્તા 16, 8 ને 10 14 નું 4 વધ્યું 1, 10 નું 16 વધ્યું 1, 3 4. તો આપણી પાસે ગુણિત આવ્યા 288, 296, 304. તો તમે જોઈ શકો છો 8 8 નો ફરક હશે. આમાં 8 ઉમેરો આ બનશે, ને આમાં 8 ઉમેરો આ બનશે. અને આ ત્રણે ત્રણ ગુણિતનો સરવાળો કરશો તો એ 888 આવશે જ, કન્ફર્મ. બરાબર. 8 ના જ ગુણિત છે તે થશે જ. તો મતલબ કે ધારવાની ટ્રીક તમને ખ્યાલ હોવી જોઈએ. જો ધારી લીધું વ્યવસ્થિત તો જવાબ આવી જશે સાચો જ, પછી કઈ પ્રોબ્લેમ નથી. મેઇન છે ધારીને કામ સ્ટાર્ટિંગ કરવાની. તે તો સ્વાધ્યાય 2.2 ના બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નવી નવી ટ્રીક મળતી રહેશે તમને.